અમરેલી જિલ્લાના ધારીમાં બીએસએનએલના ધારકોને મુશ્કેલીમાં મૂકવાનો બારો આવ્યો છે. બીએસએનએલ ટેલિફોન એક્સચેન્જનું વીજ જોડાણ કપાતા બીએસએનએલના લેન્ડલાઇન અને મોબાઈલ સર્વિસીસ બંધ થઈ ગઈ છે. બીએસએનએલે લાઇટ બિલ ન ભરતા પીજીવીસીએલે વીજ જોડાણ કાપ્યું છે. 45,000 નું લાઇટ બિલ બાકી હોવાથી પીજીવીસીએલ દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી રહી હતી, છતાં સમયસર બિલની ભરપાઈ ન કરાતા કાર્યવાહી કરાય. વીજ જોડાણ કપાતા ધારી તાલુકામાં બીએસએનએલના લેન્ડલાઇન અને મોબાઈલ ફોન બંધ થઈ ગયા છે. વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા મહેન્દ્ર બગડા પાસેથી. મહેન્દ્ર, બિલ બીએસએનએલ એના ભર્યું અને બીએસએનએલ વાપરી રહેલા જે લોકો છે લેન્ડલાઇન કે પછી મોબાઈલ ફોન, એ તમામને પરિસ્થિતિ અત્યારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે, પૂરી જાણકારી શું છે? જાણીમાં છેલ્લા 3 દિવસથી પીજીવીસીએલ દ્વારા બીએસએનએલ ઓફિસનું વીજ જોડાણ કાપી નાખવામાં આવતા તમામ મોબાઈલ, તમામ લેન્ડલાઇન, તમામ ઠપ થઈ ગયું છે. સૌથી વધારે અસર થઈ છે જે સરકારી કચેરીઓ, જે હજુ પણ બીએસએનએલ પર નિર્ભર છે, પોલીસ સ્ટેશન હોય, રેલવે તંત્ર હોય, 108 સેવા છે, એને સૌથી વધારે અસર થઈ છે. લોકો પણ વારંવાર રજૂઆત કરે છે કે લોકો સમયસર પૈસા ભરી દેતા હોવા છતાં બીએસએનએલ દ્વારા કોઈ કારણોસર પૈસા નથી ભરવામાં આવ્યા. એના કારણે જે ધારીના મુખ્ય ઇજનેર છે સરવૈયા, એમની સાથે વાત થઈ, એમના કહેવા મુજબ વારંવાર નોટિસ આપવામાં આવી હતી, એમને ચેતવણી પણ આપવામાં આવી હતી, અને છતાં પણ બિલ નહીં ભરતા. જે વિદ્યુત જો નિયમ હોય છે બીજીવીસીએલ નો, એ અંતર્ગત જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસથી કેબલ નેટવર્ક બંધ છે. ધારીના લોકોને પૈસા ભરવા છતાં જ મૂળભૂત સુવિધાઓથી હાલ વંચિત રહ્યા છે. લોકોમાં આક્રોશ છે કે બીએસએનએલ જેવી સરકારી કંપની જો પેમેન્ટ ન કરી શકે તો આમાં કોણ કર્મચારી દોષિત છે, એના પર પગલાં લેવામાં. આભાર મહેન્દ્રા તમામ જાણકારી બદલ. તો લોકોમાં રોષ ચોક્કસપણે, કારણ કે તેઓ બિલ ભરી રહ્યા છે પરંતુ બીએસએનએલ બિલ ન ભર્યું અને આખરે મુશ્કેલી સહન કરવાનો વારો એ લોકોને.